10 rupiah kau pasukan kaya. Awanan kau harma akhirat terokai itu ada 8 rupiah dari pas lahir. Puri? Oh Puri? Puri kami. Dan main melalui ini. Itu harma diterima rakyat matok dari kaya. Jadi apa nak kasi gajah gampada ni? મારા કામ મારે મરાઠી શીખવી પડશે. ખાલી કશી ખબર ના પડતા આપણને ગારું પડતી હોય તો ખબર પડે. પણ અત્યારે જઈ તો એટલે ભૂલી ગયા પ્રજા ને લાઈક ફોન કરવા જશો. મારા બીકણ ભૂરા. એટલે બીકણ ભૂરા? આ ખાલી ભૂત બંગલામાં જવાની ના પાડી તો હતી તો બીકણ. મેં તમને ભૂત બંગલામાં જવા માટે બહુ સમજાવ્યું પણ તમે ના માન્યા. અલ્યા પણ મોણા માનતો છે ભૂત બંગલાની વાત કરે યાર, તો હારીમ જવાનું દૂધ મણી દે. તમે ભૂત બંગલામાં ગયા હોત તો તમારું કશું જતું ના રહે. અરે ઓ ભાઈ, બીજું કશું ના જાય, જીવ જતો રહે. પણ હું તમારી જેમ બિકણ નથી કે 10 લાખ રૂપિયા જતા કરું. હું જાતે જ બંગલામાં જઈશ અને સવારે 10 લાખ રૂપિયા લઈને આવીશ. લિખિતન, તમારી બહાદુર ભૂરી. બોલો આખર તું આવ્યો. અલે પૂરી જાતે કે તીરે ફૂલ બગલા. હવે મને કહેવાય બહેરણ બુદ્ધિ, હું શું હિંચાવ. એટલે આ ભાઈ મારું કેટલું એક બન્યું છે અને આપણા હાથરા લોકો કહે છે કે ગુજરાતી સમજે ને, ગુજરાત લાવવાની. આ મરાઠા લાવ્યો ને લવ મેરેજ કરી એમાં લોચા પડ્યા, સમજતી જ નહીં. અત્યારે તો ભૂરી ને ગોતવા જવાનું છે. કોણ ભૂરી? કોણ ભૂરી? લે આજે લે દેવા. આ એમ તો કોણ ભૂરી લે દેવા. શું વ્યાસ પેલા દે સમજી જા. અલ્યા પણ મને એ તો કે હું સમજાવવાનું છે. એને સમજાય કે આપણે ભાભી ને ગોતવા જવાનું છે. ભાભી લેવા જવાનું છે મારી બાપે. પણ આ ભૂરો તો હમણાં એવું કહેતો હતો કે એની ભૂરી. અમને એ વાતનો જવાબ આપ કે એની ભૂરીને આપણે શું લેવા શોધવા જવાની. અલ્યા દેવા, એને સમજાય કે મારી ભૂરી તારી ભાભી એને ભૂત બંગલામાં ગોતવા જવાનું આપણે. હા લે. અલ્યા પણ ચમ લેવા જવાનું? તું મને ચોખવટ કર કે ભાભી લેવા જવાનું છે, ભૂરી ને લેવા જવાનું છે કે પછી ભૂત ને લેવા ભૂતમાં જવાનું? ભૂતન લેવા જવાની વાત કરાવે તો રોસા માર્યા. એક તો મારી ભૂરી તો એટલી છે કે ભૂત પગલા. એટલે આ કઈક રસ્તો કાઢવો પડશે. ઉઠો ઉઠાડે. હા ઓ ભાઈ, આપણે 1 લાખ રૂપિયા લેવા જવાનું છે ને દારૂ લઈને આવ્યો છું. થોડાક પગ ઉપાડો વેલા દિયોરો, મારે મારી પૂરી વધવાની છે. આમ એકલા મોકલાતા છે પૂરી ભાભી? અને મેં નહીં મોકલી યાર. તો પછી પૂરી ભાભી હું આવી ચીડતે. ભૂરી ને બુદ્ધિ નહીં.
મેં તો લગ્ન કર્યું તાની મને ખબર છે કે પૂરીને બુદ્ધિ નહીં, પણ શું કરવાનું. સાચી વાત છે. આ મંગલભાઈ આના માય બુદ્ધિ નહીં જમલ્યા, મારા બુદ્ધિ નહીં. બંગલો તો એ નહીં આવ્યો, આપણે બંગલા જોડે આવ્યા. બંગલો તો 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 જ છે. તારી લવારી બંધ કર અને હેડ. અરે એ આ ભૂત ભૂત તો છે કે દેખાતું નહીં. એક કામ કરી આપણે છે ને પેલા ભૂરી ભાભી નું ઉધી કાઢી. હા ભૂરી ભાભી. એ ભૂરી ભાભી ઓ મળત ભૂરી ભાઈ ઉભો ભૂતી છે તારા અક્કલ વગર નો. એ કોણ કહે તો આ કહે બહુ પાણી ભૂતા જણાય દે કેમ આવી જાય એમ. તપાસ કરે બરોબર, પછી બીજી વાત કરેનો અવાજ આવ્યો પાછો. બંગલાની ચોકી તો ભૂતા કરશે એવું સાંભળ્યું છે અમે. તને તું મને ચોખવા જ કહે કે તું ભૂતોની ચોકી કરું છું કે બંગલાની. એટલે કે બંગલો હાચું છું, ક્યારેક ક્યારેક મહી જઈને પોતો કરું છું. બંગલો પછી હાચો, અમારે જવાનું હાચવજે તો કોમ લાગીશું. એટલે સમજાઈ લ્યા. એ કેટલા વર્ષથી યા તું ચોકી કરે છે? પહેરવેશ ઉપરથી નહીં લાગતું, 10 વર્ષ થયો. અને તે કોઈ ભૂત ભૂત જોયું છે? ભૂતે તો મને નોકરી રાખ્યો છે. આ તો લાઈટ જતી રહેલી ને તે ફિટિંગ નું વાયર જોવાયેલો, પછી મન સીધો નોકરી જ રાખી લીધો. કાલથી તારે ભૂત બની નું રખડવું પડશે. ના મેં ભૂત નહીં પાડ્યું, પણ હમણાં છે ને કોક છમછમ કરતી ચુડેલ ઓમજી. ચુડેલ નહીં, મારી પૂરી છે. કઈ બાજુ ગઈ? ઓમ સીધી જઈને ઓમ મૈડાઈજી. નોકરી કરે છે અને પાછો કે અંદર ભૂત નહી તો આ લોકો મરશે ચમ ના. મેં તમને એવું કહ્યું કે મેં ભૂત નહી જોયું, પણ એવું નહી કે મેં ભૂત નહી. એનો મતલબ એમ કે અંદર ભૂત છે. અરે યાર આ ગાડી ને અત્યારે જ મંગાવ્યું હતું. સાહેબ હું શું કઉ, હું જઈ જાઉં. ચમદો કરું તો રહેવા દે, હું મારી રીતે કારીગર બોલાવી લઈશ. એટલે તમે નહીં મોનો એમ ને? કોઈ વાંધો નહીં સાહેબ, હું તારા હમણાં હાથ છોડું ને તો તું મારી નોકરી છોડાવી દઉં. ચોરી ચોરી કોના ઘરે કરી એ તો જો. આખા શહેર માં તારે ખાલી જજ સાહેબ નું જ ઘર માન્યું. અલા આટલું બધું પાટું જજ સાહેબ ના ઘર નું નામ ના અમે લગાવ્યું તું એ તને દેખાયું નહી? દેખાતું છે. આપણું વતન નહીં આવડતો ને? જો આવડતું તો આપણો આવો ધંધો થોડો કરે. હે તમારી જેમ આમ નોકરી ના કરે દીશું દીશું દીશું. હે તારા હાથ ને પગ છે ને હવે પોલીસ સ્ટેશન જઈને જ ખોલવાના છે, બરાબર? એટલે હવે જો વધારે બોલો ને તો તારું મોડું બંધ કરી દઈશ. હા યાર ટાવર. અરે આ બંગલો તો જોયે કેટલો જોરદાર છે. એક કામ કરીએ,
આજની રાત અહીં જ રોકાઈ જઈએ, કાલ સવાર કારીગર બોલે ને ગાડી હરસરખી જઈને જતા રહીશું. સાહેબ ના જવાય. કેમ કેમ ના જવાય? આ ભૂત બંગલો સાહેબ. તને કેમ ની ખબર? તો કે ચોરી બોરી કરવા આવ્યો અહીંયા? સાહેબ મોણસ ને ત્યાં ચોરી કરે તો કોઈ નહીં મળતું, ત્યાં ભૂત ને ત્યાં શું ઢેફા મળવાના હતા? સાહેબ પાછું કહું, હું 3 વખત ચોરી કરી ગયો આ બાજુ. તો અહીં કણ્યું આઈ છે ને ખાડો કરી ત્યાં હંતારતો હતો, પણ આજુબાજુમાં એ કોઈ ભરકતું નહોતું, એટલે કહું છું. પણ શું કહું સાહેબ, એ વાત તો સાચી છે, હો ખોટી નહીં, એ ભૂત છે. ભૂતભૂત જોયા ખરા કોઈ દિવસ? ના સાહેબ, આપણે ભૂતભૂત જોયો નહીં, પણ લોકો કહે છે કે જે અહીં રવા આવે ને એને ભૂત મારી ખાય છે. તું મને બીવડાવું છું? ના સાહેબ, ખાલી કહું છું. તો બરાબર, કારણ કે તારે મારી જોડે જ રહેવાનું છે, એ ભૂલતો નહીં. સાહેબ હું શું કહું, સાંભળો, તમારે જવું તો જાવ, વધો નહીં મને, કોઈ ચિંતા જ નથી. પણ હું શું કહું, હું તમારી ગાડી હોય છે અમારે બધી જડ બેસે લખેલું જ નહીં. તમે આવશો તો મને ગાડી જોશો. તમે કામ કરો, ગાડી બહારથી લોક માંગી જતા રહો. હો એ બધું છોડ, પણ તે જે પેલા ભૂતની વાત કરી છે એટલે હું એટલો તો અંદર નહીં જઉં, તારે મારી જોડે આવવું તો પડશે અને તારી જોણ ખાતર કહી દઉં. અમુક વાર ભૂતની બીક મને લાગે એમ. પૂતળા છે ને સીધા આમ ગળામાં બચકું પડે છે. તું મને બીવડાઈશ નહીં. આવું જરા બંગલો બહાર થી જોઈ લે. હું ચોકીદાર છું, ચોકીદાર છું. હું પેલા બોલું છું ને આ બધું જોઈને હું બોલું છું. અને આ એકદમ ઠંડી જેમ આગળ ઉભો રહી ગયો તો મને હેડેક આવીને હું ભરી જતો બુદ્ધિ વગર ના સમજતો ત્યાં. સાહેબ હું કઈ કહું ને, એ પેલા તો આ ફફડી ગયા. ફફડી જેવું નથી, ભૂત જેવો દેખાવ છું. કેટલા વર્ષોથી નાયો નથી, ગંધાતા કે તારે એને નવડાવવાનો છે? જા બહુ શોખ ને લક્ષ સાબોની ઘસી ઘસી નવડે દે જા. એ મારો નહીં ઓમો, આ બધું છે ને ઓને બાપ્યું છે. આજે ને હું આમ ફફડી ગયો, એ આમ તો ભૂતોની વાતો ચાલતી હતી અને એકદમ ધડીમ દઈને આગળ એને ઊભો થઈ ગયો. અરે અરે બધું છોડ ભાઈ, આ સાચી વાત છે, એ ભૂત ભૂત છે, ખાલી બધી વાતો. સાહેબ આને શું પૂછો છો? આજ ભૂત જેવો છે ને, અંદર ભૂત હશે જ. લઈ જાઉં. અરે બધું છોડ હેડ. લેડ ભાઈ તું અમને અંદર એક મસ્ત રૂમ ખોલી આલ અને કાલ સવારે અમે જતા રહીશું. મસ્ત કારીગર સુધી આપજે, સવારે અમને ગાડી સરખી કરી દેશે, અમે જતા રહીશું. સાહેબ ગાડી એન જાતે હરખી થઈ જશે, રૂમ ખોલવાની જરૂર જ નહીં પડે. તમે જશો એટલે એની જાતે જ બારણા ખુલી જશે, છેક હવારે ખુલશે. અરે તું જા ભાઈ. શું નામ ભાઈ તારું? ભૂવો. જો કેટલા સમય પછી આપણા બંગલાની બહાર મેં 4-5 લોકોને વાતો કરતા જોયા છે, એટલે એ અંદર આવશે એવું લાગે છે. પણ તમને તો આંખે ઓછું દેખાય છે, જોયા કેવી રીતે? એ તો હાથમાં પાતળા દેખાતા હતા, પણ એવું લાગે છે કે આજે પેટ ભરીને જમવાનું મળશે. અને મને બહુ જ તરસ લાગી છે, તો લોહી પીને તરસ છીપાશે. હા તારી વાત સાચી છે, પણ ગઈ વખતની જેમ તું ઉતાવળ ના કરતી, તને થોડું ઓછું સંભળાય છે. એમાં ગઈ વખતે 2 જણ નાસી ગયા હતા, તેમાં આપણે અત્યાર સુધી ભૂખ્યા ને તરસ્યા રહેવું પડ્યું. હા પણ આ વખતે સાચવીને ધીરેથી પકડીશું, બસ સામે આવે એટલી જ વાત. જો તારી સામે આવે તો તું પકડી લેજે, મારી સામે આવશે તો હું નહીં છોડું. ભલે ઓછું દેખાય, આપણને ઓછું દેખાય છે એ આપણને ખબર છે, એ લોકોને નહીં.
દરવાજો તારી ત્યાં ખુલી ગયો. જોયું ભૂરો તો પહોંચી ગયો ભૂરીને શોધવા માટે ભૂત બંગલામાં. તો હવે આપણે જોઈએ કે ભૂરો ભૂરીને શોધે છે કે ભૂરી ભૂરાને શોધે છે, કે આ બંને થઈ ભૂતને શોધે છે કે ભૂત આ બંનેને શોધે છે. તો પછી આમાં ને આમાં મનોરંજનથી ભરપૂર એપિસોડ જુઓ ભાગ 3 ભૂત બંગલામાં ભૂરો ભૂરી.